ફિટનેસ અહીં રાખો એટલે સ્થિરતા છે. ફિટનેસ અહીં હોય ને એટલે મુંબઈમાં રેલવે સ્ટેશન ઉપર કુલીઓ પણ આવતી જતી ટ્રેનથી 4 ફૂટ દૂર રહીને પણ ઘસઘસાટ નસકોરા બોલાવે છે. અને ફિટનેસ ના હોય ને તો એસી રૂમમાં પણ 2 ગોળી લીધા પછી પણ પરસેવો વળતો હોય છે અને ઊંઘ નથી આવતી. ઊંઘ છે ને સ્લીપિંગ પિલ ઉપર ડિપેન્ડન્ટ નથી, આખા દિવસમાં શું કર્યું છે ને એની ઉપર આધારિત છે. હા, ફિટનેસ એ હોવી જોઈએ. એમાં છેલ્લી વાત આ કરવાની કે ક્લેરિટી ઓફ પર્પઝ. મારી આવડત હોશિયારી શું છે, હું કેવી રીતે એને વિકાસ પમાવી શકું, મારે શું કરવાનું છે, મારો રસ્તો શું છે અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે, આ બહુ જ સ્પષ્ટ મગજમાં રાખવું. જો એની સ્પષ્ટતા હશે ને દેટ ઇઝ અંગ્રેજીમાં એને કહે છે ક્લેરિટી ઓફ પર્પઝ. ક્લેરિટી ઓફ પર્પઝ હોય ને એ માણસ કોઈ દિવસ દુઃખી ના થાય. એકવાર એક ખેડૂત છે ને ખેતરમાં સવારે 11:30 કામ પૂરું થઈ ગયું પછી સૂતો હતો ઝાડ નીચે. ખેડૂત સવારે વહેલા કામે ચડે, 4-5 વાગે ચડી જાય. ત્યાંથી એક શહેરનો માણસ નીકળ્યો ગાડી લઈને, ફાર્મહાઉસ માટે જગ્યા શોધવા ગયેલો. શહેરનો માણસ ગામડામાં ખેતરની બાજુમાં ગાડી લઈને કેમ નીકળે, આ જ કામ હોય, ખેડૂતનું કામ હોય. હા, ઇન્વર્ટેડ કોમામાં સમજી જજો, ખેડૂતનું કામ હોય. એને જોયું કે આ તો માણસ 11 વાગે સવારે સૂતો, આ તો વર્કિંગ ટાઈમ છે ફર્સ્ટ હાફ, મુંબઈની ભાષા પ્રમાણે આ તો વર્કિંગ. 11 વાગે સવારે માણસ સૂતો હોય. ગાડીમાંથી નીચે ઉતરીને જગાડ્યો, એટલે કેમ સૂતો છું, તો કે મારો આ ટાઈમ જ છે સૂવાનો. તો કે સવારે 11 વાગે કોઈ દિવસ કોઈ માણસ સૂતો હોય, સવારે એકવાર ઉઠ્યો પછી તો માણસ આખો દિવસ કામ ધંધો કરે ને. તો કે મારે મારા કામ ધંધો થઈ ગયો છે. તો કે તારા ખેતરમાં કંઈ દેખાતું તો નથી, જો પેલા ખૂણામાં બધું વાવેલું છે. તો કે આખું તારું ખેતર છે. તો કે આખું મારું છે. તો કે એટલામાં જ કેમ વાવેતર કર્યું છે, એટલામાંથી મારે ને મારા પરિવારનું ને મારા ભાઈઓના પરિવારનું પોષણ થાય છે, થોડીક બચત પણ થાય છે અને વેચું પણ છું, એમાંથી પૈસા પણ મળે છે અને સંતોષ છે. તો પેલો શહેરનો માણસ કે તારી પાસે આવડી મોટી જમીન છે, બધી જ ખેડાય, વધારે મહેનત કરને. તો પેલો કે બધી ખેડું પછી શું થાય, તો કે વધારે પાક થાય, પછી વધારે તું વેચી શકે, પછી વધારે પૈસા આવે, પછી તું શહેરમાં મોટો બંગલો લઈ શકે, પછી એસી સેન્ટ્રલ એર કન્ડિશન કરી શકે, પછી ફર્સ્ટ ક્લાસ બેડરૂમમાં કંટ્રોલ ટેમ્પરેચરમાં જે આનંદથી ઊંઘાય. પેલો કે એ તું કરતો જ તો, તું ડિસ્ટર્બ કરવા આવ્યો. આટલું ચકડું ભરી અને છેલ્લે તો શાંતિથી ઊંઘવું જ છે ને, શાંતિથી જમવું જ છે ને, અને શાંતિથી એ જમેલું પચે એટલું જ કરવાનું છે ને. તે એટલું તો પેલો ખેડૂત કે થાય જ છે. એટલે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને શાંતિથી સુવા દે, મને મારો બધો ક્રમ ખબર છે. એટલે સંતોષ એ ફિટનેસ છે. કાયમ અસંતોષી ન રહેવું, હજી મેળવી લઉં. પણ ક્યાંક ઊભું રહેવાનું, ક્યાં, જ્યાં તમારી સ્વાસ્થ્ય ઉપર એની અસર પડવાની શરૂ થાય. ખ્યાલ આવ્યો? સ્વાસ્થ્ય ઉપર તમારી મહત્વાકાંક્ષાઓની અસર શરૂ થાય એ પહેલા ઊભા રહી જવાનું એ ફિટનેસ. તમારા પારિવારિક સમય ઉપર તમારી મહત્વાકાંક્ષાઓની અસર શરૂ થાય એ પહેલા ઊભું રહી જવાનું. એટલે સ્વાસ્થ્ય અને પારિવારિક સમય ઉપર અસર શરૂ થાય તમારી મહત્વાકાંક્ષાઓની, એ શરૂઆતમાં જ સ્ટોપ થઈ જવાનું. કારણ કે આપણે કોઈએ સાંજ પડે ખીચડી સાથે સોનાની કઢી પીવી નથી, અને સોનું હશે તો ગાડીને પણ કઢી તરીકે પીવાતું નથી. એ ચણાના લોટની અને છાશની જ કઢી બને છે આપણા ઘરે અને અંતિલિયામાં 27મા માળે. આ સ્પષ્ટતા સાથે જીવવું, સંતોષની રેખા સાથે જીવવું એ ફિટનેસ છે. એટલે આવી ફિટનેસ એ હંમેશા રાખવાનો પ્રયત્ન કરો. આવી ફિટનેસ ડેવલપ થાય એની માટે એક છેલ્લો મુદ્દો મને યાદ આવ્યો એટલે 5 મિનિટમાં પૂરું કરી દઉં. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખજો. ભગવાન આપણા દુશ્મન નથી, ભગવાન આપણું સારું કરવા જ બેઠા છે. તમે મા બાપ તરીકે તમારા દીકરાનું કોઈ દિવસ ખોટું ઈચ્છો છો, હા કે ના?
તો આપણે ભગવાનના દીકરા સંતાનો છીએ, ભગવાન આપણું કોઈ દિવસ ખરાબ ઈચ્છતા જ નથી. આપણા કર્મ ખોટા હોય, આપણી વૃત્તિઓ ખોટી હોય, એટલે ભગવાન કોક વખત થોડીક પનિશમેન્ટ આપે છે. બાકી તો અત્યંત કૃપા ઉપર. આમ કીડીઓની લાઈન જતી હોય તો આપણને અમથે અમથી બધી કીડીઓને મારી નાખવાનું મન થાય? કોઈ દિવસ આપણે એવું કર્યું છે? આપણામાં ને કીડીનું અંતર આપણે જાણીએ છીએ કે ક્યાં હું માણસ અને ક્યાં બિચારી નાની કીડી. બિચારી શાંતિથી જાય છે ને ક્યાં એને મારવો? આપણામાં એનામાં જેટલું ડિસ્ટન્સ છે ને એની કરતાં અનંત ગણું આપણામાં એમનામાં ડિસ્ટન્સ છે. એને દયા આવે છે, ક્યાં બિચારાને મારવો? એટલે કંઈ ભગવાન ઈ નેવર પ્લેસ ડાઈઝ. ઓગમેન્ડીનો બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ લખ્યું છે, ગોડ નેવર પ્લેસ ડાઈઝ. ભગવાન કે આમ ડાઈસ નથી રમતા, છગડો ને બગડો ને જે પડ્યો પણ ચલાવો, સિસ્ટમ પ્રમાણે ચાલે છે. તો એ ભગવાનમાં એ શ્રદ્ધા રાખવી કે ભગવાન જે કંઈ કરે છે એ મારા સારા માટે કરે છે. આ બહુ પ્રિન્સિપલ છે. તમે આ વાત દ્રઢ કરશો ને તો ઘણી સ્થિરતા આવશે, તમારી ફિટનેસ વધશે અને તમે ગમે તેવા કપરા સંજોગોમાં પણ ટકી જશો. કે ભગવાન મારું સારું કરવા જ બેઠા છે, આપણને અત્યારે ખબર નથી કે કેવી રીતે સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, આતંકવાદી હુમલામાં નુકસાન પણ થયું, જાનહાનિ પણ થઈ, તો પણ શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે કંઈ થયું છે ભગવાનની ઈચ્છાથી થયું છે, ભગવાનને જેમ યોગ્ય લાગે એમ કર્યું છે. બધી જ ઘટનાઓમાં ભાવ રાખો તો સ્થિરતા રહેશે. તો એ ફિટનેસ છે. 1972માં યુગાન્ડાના પ્રેસિડેન્ટ હતા ઇદી અમીન, એને ગાન પણ સૂજ્યું અને બધા એશિયનને કીધું કે 72 કલાકમાં યુગાન્ડા છોડો. હવે ત્યાં બધા આપણા ગુજરાતી ને આપણા બધા પટેલોએ જે ધંધા જમાવી રાખેલા, મર્સિડીઝમાં ફરતા હતા બધા અને જે દુકાનો ચલાવતા હતા, જે ટ્રેડ ચલાવતા હતા, 72 કલાકમાં પહેરેલે કપડે યુગાન્ડા છોડો. ધંધો, પૈસા, બેંક એટલે લોકર્સ, ઘરેણા બધું છોડવું જ પડ્યું, કારણ કે મિલિટરી ઘરે આવી ગઈ હતી અને પાછળ નાણચું ઉડાડીને જ એરપોર્ટ મૂકી આવે. લગભગ 30,000 આપણા ગુજરાતીઓ અને ભારતીયો બધા યુગાન્ડા છોડીને લંડન ગયા, કારણ કે બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટનમાં રહી શકે, બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. પહેરેલે કપડે લંડન જેવા શહેરમાં તમે ઉતરો, શું કરવાનું? કોઈ ઓળખાણ નહીં, કોઈ બેક સપોર્ટ નહીં. પણ કોકે નોકરી શરૂ કરી, કોક છાપા નાખવાની શરૂઆત કરી, કોકે દૂધમાં ડેરીમાં કામ શરૂ કર્યું, નાના નાના કામ બધા શરૂ કર્યા. ત્યાં બધા શેઠિયાઓ હતા, કરોડોપતિ હતા, પણ કેવી રીતે સર્વાઈવ થયા, ટકી કેવી રીતે ગયા? કે અત્યારે જે વાસ્તવિકતા છે મારે સ્વીકારી લેવાની, મારે હવે ભૂતકાળ જરાય યાદ નહીં કરવાનું કે બહુ મોટો શેઠિયો હતો. આજે સાંજે મારા બૈરા છોકરાને ખાવું હોય તો મારે આ મજૂરી અત્યારે કરવી જ પડશે, એ વાસ્તવિકતાનો સ્વીકાર. અને એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી. બહુ જ મોટા એક સારા લેખક ચાર્લ્સ કનિંગહેમ, એમણે આ પ્રસંગ ટાંક્યો છે એમના લેખમાં અને લખ્યું છે કે આ બૌદ્ધા જે ગુજરાતીઓ, આ 30,000માં બધા બૌદ્ધા 70-80% ગુજરાતીઓ જ હતા, એ પહેરેલે કપડે સાહેબી છોડીને લંડન આવ્યા અને નાના નાના કામમાં પણ મન પરોવી દીધું અને સ્થિર રહી શક્યા. એનું બહુ જ મોટું કારણ એ છે, ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે દે હેડ ફેઇથ ઇન ગોડ, કે વોટ એવર ગોડ ક્રિએટેડ ઇન માય લાઈફ ઇઝ ફોર માય ગુડ. એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી કે ભગવાને જે કંઈ મારા જીવનમાં કર્યું એ મારા સારા માટે જ કર્યું છે, એ શ્રદ્ધા હતી. અને બીજું વાક્ય ચાર્લ્સ કનિંગહેમે લખ્યું છે કે મેજોરિટી ઓફ ધેમ વેર ફોલોઅર્સ ઓફ ધ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ પંથના ફોલોવર્સ હતા. આજે એમની બીજી ને ત્રીજી પેઢીએ બધા ખૂબ સુખી છે કે કદાચ ત્યાં યુગાન્ડામાં રહ્યા હોત તો કદાચ એની પ્રગતિ નહીં. આજે લોકો બોર્ન બ્રિટિશ સિટીઝન છે એ બધાને, અને 70-72ની સાલમાં જે ઇંગ્લેન્ડ કે અમેરિકા ગયા એ બધા જ આજે મિલિયનર્સ અને બિલિયનર્સ થઈ ગયા છે. તો એ બધા જ આજે ખૂબ સુખી થઈ ગયા છે. ત્યારે એમને થયું કે એ વખતે જેટલું મૂકીને આવ્યા એના કરતાં 100 ગણું ભગવાન આપણને લંડનમાં આપી દીધું. એટલે આવો ઝાટકો આવે ને ત્યારે ભગવાનની ઈચ્છા સમજવાની કે આપણી માટે કંઈક સારું હશે. તમારું નાનું બાળક 6-8-10 મહિનાનું હોય ઘરમાં અને રમતા રમતા એના હાથમાં ચપ્પુ આવી જાય અને ચપ્પુથી રમવાની શરૂઆત કરે તો તમે પહેલું કામ શું કરો? 8-10 મહિનાનું બાળક હોય તો
શું કરો? એનો પહેલાં તો હાથ પકડી લો અહીંથી, કે બીજી આંગળીઓ એની ચપ્પા ઉપર ફરે નહીં. અને પહેલું કામ એના હાથમાંથી ચપ્પું છોડાવવાનું. એના હાથમાંથી ચપ્પું લઈ લો એટલે બાળક શું કરે બોલો? રડે. એ કેમ રડે છે? ચપ્પું લઈ લીધું એ નહીં, એનું રમકડું લઈ લીધું, કારણ કે એ ચપ્પાને રમકડું માને છે. એની બુદ્ધિ એટલી નથી કે એને ખબર ન પડે કે આ મારી માટે ઘાતકી છે. મારી કોમળ નાની આંગળી જેમ પેલી ભીંડો કાપી નાખે એમાં ચપ્પુ કાપી નાખશે મારી આંગળી, એને ખબર નથી. પણ તમને ખબર છે ને, એ બાળક એને રમકડું સમજે છે, પણ તમને ખબર છે કે આ ભલે રમકડું સમજે પણ આ રમકડું નથી, આ ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. એટલે રડે છે તો પણ તમે લઈ લો છો. તમારો જ દીકરો છે ને, અને ખૂબ રડે અને પાછું માંગે તો પણ તમે એને એ વસ્તુ પાછી આપતા? ખૂબ રડે તો પણ એ ચપ્પુ એના હાથમાં પાછું અપાય? હા કે ના? ન આપો. એમ કોક ધંધો આપણા હાથમાં આવે, આપણને લાભદાયી જણાય, પણ એ આપણી માટે ચપ્પુ હોય, એ આપણને ખબર પડે નહીં. એ વેપાર કે ધંધો અથવા તો એ સંબંધ વેવાઈ વેલાનો હોય, પતિ પત્નીનો, એ સંબંધ આપણને રમકડા જેવો આનંદમય લાગે, પણ એ જાણે છે કે આ રમકડું રમજીને સમજે છે, એનાથી રમે છે, પણ આ એની માટે ચપ્પુ છે. એટલે ભગવાન તમારા હાથમાંથી એ ધંધો પણ લઈ લે અને એ સંબંધ પણ લઈ લે. એ વખતે તમે રડો, એટલો સરસ ધંધો માંડ શરૂ કરેલો ને જામતો હતો, પણ આ કેમ તૂટી ભાંગ્યો? અથવા તો માંડ એક તો 28 વર્ષે લગ્ન થયા અને હારા 2 વર્ષમાં ડિવોર્સ થઈ ગયા, એવું તમને લાગે, કારણ કે તમે એને રમકડું માનતા હતા. ભગવાન જાણે છે કે આ ચપ્પુ છે, આ નુકસાન પહોંચાડશે એટલે લઈ લે. પછી તમે રડો અને આખો શ્રાવણ મહિનો એકટાણો કરો તો એ રમકડું પાછું ભગવાન આપે નહીં. એ ચાતુર્માસ આખો કરો ને અને ઉઘાડા પગે શિવલિંગને દૂધ ચડાવવા જાઓ ને તોય ભગવાન જાણે કે ધીસ ઇઝ નોટ અ ટોય, ઇટ ઇઝ અ નાઇફ. આની માટે રમકડું નથી. તમને એમ થાય કે આ જમીનનો સોદો કેમ પૂરો નથી થતો, આ એક પડીકું વેચાતું કેમ નથી? પણ એમાં ભગવાનની તારી પર કૃપા છે. એ તાત્કાલિક કંઈક થશે તો તને લોસ જવાનો હશે, ક્યાંક ભરાઈ જવાનો હોય છે. એટલે એટલું તો મનમાં રાખવું કે નથી વેચાતો માલ, અથવા તો આ એક જમીનમાં કંઈક પ્રશ્ન છે, એ ભગવાને મારા સારા માટે કરી રાખ્યો છે. ક્યાંક આ વસ્તુને હું રમકડું સમજું છું પણ એ ચપ્પુ છે, એટલું તમારા મનને કહેતા રહેજો અને મન પાકું રાખજો. એ ફિટનેસ તો સર્વાઈવલ ટકી જશો.